નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મોદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ટીચિંગમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. બરાબર, તો આપણે હાલ ઘરે રહીને ખૂબ સરસ મજાનું શીખી રહ્યા છીએ. બરાબર ને બાળકો, શીખી રહ્યા છો ને? તો આપણે ઘરે રહીને FE3ની એક્ઝામ તો આપી દીધી સરસ સારા માર્કે. બરાબર ને બાળકો, તો હવે આપણે FE4ની પણ એક્ઝામ આપવાની છે. આપવાના છો ને બધા બાળકો? તૈયાર છો ને? તૈયારી કરવા લાગજો. બરાબર ને? તો આપણે FE4ની એક્ઝામની પણ તૈયારી ચાલુ કરી દેવાની છે. અને જેણે તો કરી, ઘણાએ તો કરી પણ દીધી હશે, અને ઘણાએ કાંઈ નહીં કર્યું હોય ને તો એ આજથી ચાલુ કરી દેશે. બરાબર ને બાળકો? સારા માર્કે પાસ થવું છે ને? હા, જેને સારા માર્કે ફર્સ્ટ ક્લાસમાં આવવું હશે ને એ તો મહેનત ક્યારની ચાલુ કરી દીધી હશે. બરાબર ને બાળકો? હા, તો હવે આપણે ક્રમ અનુસાર જોઈએ. બરાબર બાળકો, કે ધોરણ 4 વિષય ગુજરાતી. કયો વિષય બાળકો? ગુજરાતી. બધાને ગુજરાતી વિષય ગમે છે ને? કારણ કે ગુજરાતીમાં તો બહુ મજા આવે, પાઠની સાથે સાથે વાર્તાઓ પણ સાંભળવી ગમે. ગમે ને બાળકો? એટલા માટે આપણે ધોરણ 4 ગુજરાતી, બરાબર FE4 ની તૈયારી કરવાની છે. બરાબર બાળકો, તો આપણે ગયા ચેપ્ટરમાં, ગયા લેક્ચરમાં આપણે 11મો પાઠ, કેટલામો પાઠ બાળકો? 11મો પાઠ જોઈ ગયા હતા ને? તેમાં આપણે શું કર્યું હતું? કોને યાદ હશે કે એમાં આપણે શું કર્યું હતું? પાઠનું નામ તો યાદ છે ને બાળકો? 11મો પાઠ. હા, પાઠનું નામ છે ઊંટ અને ફકીર. બરાબર ને? તો આપણે 10મો પાઠ અને 11મો પાઠ FE4ની એક્ઝામમાં બાળકો પૂછાવાનું છે. બરાબર ને? તો FE4ના કોર્સ પ્રમાણે આપણે ચેપ્ટર દસ કેટલામો પાઠ? મૂરખના સરદારો પાઠ 10. બરાબર ને? એ તમે શીખી ગયા. અને બીજું ચેપ્ટર 11, તેના પાઠનું નામ શું બાળકો? ઊંટ અને ફકીર. ઘણા સ્ટુડન્ટને તો પાઠના નામ સાંભળીને તે આખી સ્ટોરી, આખી વાર્તા, આખો પાઠ યાદ આવી જતો હશે. બરાબર ને બાળકો? તો હવે આપણે ધોરણ 4 ગુજરાતી FE4 ચેપ્ટર 10 અને 11 છે એ આપણા કોર્સ અનુસાર આપણે ચલાવી દીધું છે. બરાબર, આપણો કોર્સ છે પૂરો થઈ ગયો છે. આપણે સાથે મળીને 10મો અને 11મો પાઠ છે ખૂબ સરસ રીતે ભણ્યા. બરાબર ને બાળકો? એમાં આપણે પાઠ સમજ્યા, આપણે સ્વાધ્યાય લખ્યો અને થોડું ઘણું વર્ક પણ કર્યું. બરાબર ને બાળકો? જે સ્ટુડન્ટે સરસ મજાનું હોમવર્ક કર્યું છે એને માટે ખૂબ ખૂબ અભિનંદન. બરાબર બાળકો? અને હવે આપણે પેપર સ્ટાઇલ જોઈએ. બરાબર બાળકો? તમારે મારી સાથે, હું બોલતી જઈશ અને તમારે લખવાનું છે. તમારી જે ફેરબુક છે ને ગુજરાતીની,
એમાં તમારે પેપર સ્ટાઇલ લખવાની છે. શું લખવાનું છે બાળકો? પેપર સ્ટાઇલ, બરાબર. તો આપણે પ્રશ્ન એક જોઈએ, પ્રશ્ન એક, બરાબર ને. બધા મારી સાથે ફેરબુક છે તમારી, કાઢી રાખો, પેન્સિલ અથવા પેન કાઢી રાખો બાળકો. ઘણાએ તો નહીં લીધી હોય, તે ફટાફટ લેવા જતા હશે, આમથી આમ પેન અને બુક એમની ગોતતા હશે. તો પેન ને બુક તમે લઈ લીધી ને બાળકો? હા, સરસ. ચલો હવે આપણે આગળ સ્ટડી કરીએ, બરાબર બાળકો. તો તમે મારી સાથે લખતું જવાનું છે, બરાબર. પેપર સ્ટાઇલ છે પ્રશ્ન એક, કે તમને પહેલો ક્વેશ્ચન છે, પહેલો પ્રશ્ન શેનો પૂછાશે? તો ભાઈ પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. શું કરવાનું છે બાળકો? કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર છે એ તમને વિકલ્પો આપેલા હશે, એ બી સી એવી રીતે વિકલ્પો આપેલા હશે, એમાંથી તમારે સાચો વિકલ્પ એટલે કે સાચો ઉત્તર છે, જે જવાબ છે એ તમારે શોધીને લખવાનું છે, બરાબર. કોઈ પણ ચાર, એના કેટલા માર્ક છે બાળકો? ચાર માર્ક, બરાબર ને. એટલે તમારે બધે દસમો પાઠ અને અગિયારમા પાઠમાં જેટલા પણ વિકલ્પો આવતા હોય એ તમારે વાંચવાનું ચાલુ કરી દેવાનું, બરાબર ને બાળકો. હું તમને આખી પેપર સ્ટાઇલ લખાઈશ, બરાબર ને, રિવિઝન સાથે, પણ સાથે સાથે તમારે પણ ઘરે બેઠા લખતું રહેવાનું છે, ઓકે બાળકો. ચલો તો હવે આપણે પ્રશ્ન એક જોઈ ગયા, તો હવે પ્રશ્ન બે, કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. શું કરવાનું છે બાળકો આમાં? કે નીચેના દરેક પ્રશ્નો છે એનો તમારે ઉત્તર લખવાનો છે, એનું તમારે શું લખવાનું છે? જવાબ લખવાનો છે. એક વાક્યમાં જવાબ લખો. કેટલા વાક્યોમાં? એક વાક્યમાં, બરાબર. કોઈ પણ ચાર, એના કેટલા માર્ક છે બાળકો? ચાર માર્ક. એટલે આમાં પણ તમારે ચેપ્ટર 10 અને 11 બંનેના પાઠમાંથી એક એક વાક્યોના, જેટલા એક એક વાક્યોના પ્રશ્નો છે એ તમારે લખવાના અને વાંચવાના, બરાબર ને બાળકો, બરાબર. સાથે લખતા જજો સુંદર અક્ષરે, બરાબર. આપણે FA4માં ચેપ્ટર 10-11 અને એનું તમારે પહેલી તારીખે એક્ઝામ છે, પહેલું જ પેપર તમારે ગુજરાતીનું છે બાળકો. તમને ટાઈમ ટેબલ પણ પહોંચી ગયું છે, બરાબર ને. જેણે નહીં જોયું હોય ને ભાઈ તો એ ગ્રુપમાં જોઈ લેશે. તો તમારે 10, 5 અને 11 તમારે બંને પાઠમાંથી જેટલા પણ એક એક વાક્યોના સવાલ જવાબ છે એ તમારે લખવાના અને વાંચવાના, બરાબર બાળકો, ઓકે, સરસ. ચલો પ્રશ્ન 3, નીચેની ખાલી જગ્યા પૂરો. નીચેની ખાલી જગ્યા પૂરો, ખાલી જગ્યા પૂરવાની છે બાળકો કોઈ પણ ચાર, ચાર માર્ક. એટલે આમાં પણ તમારે ચેપ્ટર 10 અને 11માં જેટલા પણ ખાલી જગ્યા આવે છે એની તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની, બરાબર ને બાળકો.
ઊંટ અને ફકીર, પછી મૂર્ખનો સરદાર, આ બંને પાઠના તમારી જેટલી ખાલી જગ્યા આવે છે એ તમારે સમજતું રહેવાનું. બરાબર ને બાળકો? હા, તો હવે આપણે પ્રશ્ન ચાર જોઈએ. તો પ્રશ્ન ચારમાં આપણે શું કરવાનું છે બાળકો? વાંચો જોઈ, શું કરવાનું છે આપણે? પ્રશ્ન ચારમાં આપણે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. શું કરવાનું છે? નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. કોઈ પણ ચાર માર્ક. બરાબર? તો આમાં પણ તમારે શું કરવાનું? આમાં પણ તમારે ધોરણ 4 ચેપ્ટર 10 અને 11 પાઠમાં જેટલા પણ સમાનાર્થી આવતા હોય એમની તૈયારી કરવાની. બરાબર ને બાળકો? હું તમને અહીંયા રિવિઝનમાં બધું જ લખાઈશ, બધા જ સમાનાર્થી લખાઈશ, બધી જ ખાલી જગ્યા લખાઈશ, પણ સાથે સાથે તમારે પણ લખતું જવાનું. બરાબર ને બાળકો? ઓકે, તો હવે તમે પ્રશ્ન 4 સુધી લખી ગયા ને? તો તમે પ્રશ્ન 4 લખી ગયા. તો હવે આપણે શું કરવાનું? પ્રશ્ન 5. બરાબર ને? પ્રશ્ન 5 છે એ આપણે જોઈએ કે એમાં શું કરવાનું છે ભાઈ. તો ભાઈ એમાં આપણે કે નીચેના વિભાગ અની સામે વિભાગ બમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. શું કરવાનું છે બેટા આમાં? કે નીચેના વિભાગ અની સામે બ વિભાગ આપેલો છે એટલે એનો સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનું છે. બરાબર ને? એટલે આ શું થશે? જોડકા. અ વિભાગમાંથી બ વિભાગ લખો એટલે કે જોડકા. બરાબર ને બાળકો? તો તમારે આ પણ લખતું રહેવાનું છે. બરાબર? ઓકે, સારું. ચલો, તો હવે આપણે જોઈએ. આપણે હવે ક્રમ અનુસાર નહીં લઈએ. બરાબર ને? આપણે હું તમને જે રીતે લખાવું છું એ રીતે તમને પેપર સ્ટાઈલ પ્રમાણે રિવિઝન કરાવીશ, એટલે તમારે એ રીતે મારી સાથે રિવિઝન કરવાનું છે. બરાબર ને બાળકો? એ રીતે તમારે રિવિઝન કરવાનું છે. તો તમારે પ્રશ્ન 2 શું આવશે બાળકો? આમાં પ્રશ્ન 2 કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. કોઈ પણ 4 માર્ક. બરાબર? એટલે આ જે પ્રશ્ન છે એ તમારે લખવાનું છે. જો એમાં પ્રશ્ન 1, મેં પ્રશ્ન 1 લખીને હેડિંગ માર્યું છે, તમે પણ એમ લખી શકો. બરાબર બાળકો? એટલે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. એટલે આ પાઠ 10 અને પાઠ 11માંથી છે બેટા. બરાબર? એટલે હું સવાલ બોલીશ અને જવાબ પણ બોલીશ. તમારે સવાલ જોઈને લખવાનો છે. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. બરાબર ને બાળકો? તૈયાર છો ને બધા તમે? બરાબર ને? તો હવે આપણે જોઈએ પહેલો સવાલ. બધા મારી સાથે લખજો બેટા. હા, લખીએ ને તો જ આપણને પ્રેક્ટિસ રહેશે પરીક્ષાની. બરાબર ને? તો આપણે હવે લખવાનું છે કે પહેલો સવાલ, બિરબલના મતે
મૂર્ખાઓને શી રીતે ઓળખી શકાય? પહેલો સવાલ છે આનો કે બિરબલના મતે મૂર્ખાઓને શી રીતે શોધી શકાય, બરાબર ને? તો એનો સવાલનો જવાબ કોણ આપશે? કોને આવડે છે બિરબલનો પાઠ? મૂર્ખના સરદારો પાઠ છે ભાઈ, તેના કવિ કોણ હતા? લેખક ચોતીન્દ્ર હ દવે, બરાબર ને? તો બિરબલનો મૂર્ખના સરદારનો પાઠ છે આ. તમારે પાઠ પહેલાં યાદ કરવાનો છે કે બિરબલના મતે મૂર્ખાઓને શી રીતે ઓળખી શકાય. તો બિરબલના મતે બધા મારી સાથે જવાબ લખશે, બરાબર ને? તો બિરબલના મતે મૂર્ખાઓને એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. શું આવશે બાળકો? કે બિરબલના મતે મૂર્ખાઓને એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય, બરાબર ને? બિરબલને મતે મૂર્ખાઓને શોધવા હોય તો મૂર્ખાઓ જે બોલતા હોય, જે ચાલતા હોય, એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ તો મૂર્ખ છે, બરાબર બાળકો? તો બિરબલના મતે મૂર્ખાઓને આવી રીતે શોધી શકાય, બરાબર ને? ચલો પ્રશ્ન એક પૂર્ણ, પછી છે પ્રશ્ન બે. પ્રશ્ન બે શું આવશે માં? તો ભાઈ પ્રશ્ન બેમાં બાદશાહે બિરબલને ક્યું કામ સોંપ્યું? શું આવશે બાળકો? કે બાદશાહે બિરબલને ક્યું કામ સોંપ્યું? તમે ફટાફટ મારી સાથે પહેલા સવાલ લખી લો. બાદશાહે બિરબલને ક્યું કામ સોંપ્યું? બરાબર બાળકો? તો એનો જવાબ આવશે કે બાદશાહે બિરબલને એક અઠવાડિયાની અંદર 6 મૂર્ખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું. શેનું કામ સોંપ્યું? કે ભાઈ બાદશાહ છે એણે બિરબલને કહ્યું કે તું એક અઠવાડિયાની અંદર 6 મૂર્ખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું, બરાબર ને બાળકો? તમે બધા સાથે લખો છો ને? હા, ઘણા તો પાછળ રહી જતા હશે, બરાબર ને? એટલે તમારી સ્પીડ થોડી લખવામાં સ્પીડ રાખવાની, બરાબર ને? એટલે ફરી વખત બીજો સવાલનો જવાબ છે કે બાદશાહે બિરબલને ક્યું કામ સોંપ્યું? તો એનો જવાબ આવશે કે બાદશાહ છે એણે બિરબલને એક અઠવાડિયાની અંદર, કેટલા અઠવાડિયાની અંદર? એક અઠવાડિયાની અંદર 6 મૂર્ખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું, બરાબર ને બાળકો? તેને હાજર રહેવાનું કામ સોંપ્યું, બરાબર? તો પ્રશ્ન ત્રણ શું કરવાનું છે? હવે પ્રશ્ન ત્રણ, મૂર્ખ બે હાથનો માપ કોને બતાવવા જતો હતો? તમને એ પાઠ યાદ આવે છે બાળકો? કે મૂર્ખ છે એ પોતાના બે હાથનો માપ કોને બતાવવા જતો હતો? તો એનો જવાબ આવશે
कि मूरख बे हाथ नू माप कबाट बनावा माटे सुथार ने बतावा जतो हतो। शु करतो हतो कि मूरख छे ए बे हाथ नू माप कबाट बनावा माटे सुथार ने बतावा जतो हतो। बराबर ने? प्रश्न त्रण शू हतो एमा आवशे सुथार के मूरख छे ए बे हाथ नो माप सुथार ने त्यां बतावा जतो हतो। बराबर बाळको? पछी आपणे लईए प्रश्न चार के वेपारीए फकीरने शुं पूछ्युं। हवे अहींया वेपारीनी वात छे बाळको, ફકીરની વાત છે, તો તમને પાઠ કેટલામો છે? આ પાઠ 11 કે વેપારીએ ફકીરને શું પૂછ્યું? તો ભાઈ વેપારીએ ફકીરને શું પૂછ્યું? ચલો કોને આવડશે બોલો જોઈ। વેપારીએ ફકીરને પૂછ્યું, ફકીર બાબા, ઓ ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? શું આવશે બાળકો આમાં? પ્રશ્ન 4 છે કે વેપારીએ ફકીરને શું પૂછ્યું, એમાં એવો જવાબ આવશે કે વેપારીએ ફકીરને પૂછ્યું કે ફકીર બાબા, તમે છે એ આટલામાં મારું જે ઊંટ હતું એને તમે ક્યાંય જોયું? એવો પ્રશ્ન કરે છે વેપારી છે ફકીરને, પ્રશ્ન કરે છે કે તમે મારું ઊંટ જોયું? એટલે એમાં પણ આવશે ક્વેશ્ચન માર્ક। બરાબર ને બાળકો? વેપારીએ ફકીરને જવાબ આપ્યો। બરાબર? પછી છે પાંચમો સવાલ, વેપારી ગુસ્સે શા માટે થયો? ચલો કોણ બોલશે કે વેપારી છે ગુસ્સે શા માટે થયો? તો બાળકો કે ફકીરનો જવાબ સાંભળી વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી તે મને બતાવવા માંગતો નથી તેથી વેપારી ગુસ્સે થયો। બરાબર ને બાળકો? તમે મારી સાથે લખતા જાઓ છો ને? સાથે લખજો હો। બરાબર ને? ફરી વખત આપણે જવાબ જોઈએ કે ફકીરનો જવાબ સાંભળી વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી તેથી વેપારી ગુસ્સે થયો। બરાબર ને બાળકો? ઓકે, ચલો હવે પછીનો પ્રશ્ન, ઊંટ
एक आँखे काणो हशे एवो अनुमान फकीरे क्या आधारे कर्यू? बराबर ने, ऊंट एक आँखे काणो हशे एवो अनुमान फकीरे क्या आधारे कर्यू? के भाई ऊंटना पगलाना मार्गनी एक बाजूमां झाड़ना पांदड़ा करड़ेला हता। શું કરડેલા હતા બાળકો? ઝાડના પાંદડા કરડેલા હતા, તે પરથી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કર્યું। બરાબર ને બાળકો, શેનું અનુમાન કર્યું? કે ભાઈ ઊંટના પગલાના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા, તે પરથી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કર્યું। બરાબર ને બાળકો, એક આંખે ઊંટ કાણું હતું એટલા માટે એના એક પાંદડા હતા એક બાજુ જ કરડાયેલા હતા, બીજું બાજુના પાન એવા ને એવા હતા, એટલે ઊંટ એક આંખે જોઈ શકતો હતો, એ જ દિશામાં એણે પાંદડા કરડ્યા એટલે કે એણે પાંદડા ખાધા। બરાબર ને બાળકો, ચલો પછીનો સવાલ, પ્રશ્ન 7। ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? ચલો કોણ બોલશે? ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? ચલો એમાં જવાબ આવશે, બધાએ જવાબ લખતું રહેવાનું છે હો મારી સાથે, કોઈ થાકી નહીં જતા ભાઈ। બરાબર ને, આપણો છેલ્લો સવાલ છે, થાકી નથી ગયા ને કોઈ બાળકો? એમ કાંઈ થાકી જવાય સવાર સવારમાં, ન થકાય ને? તાજા માજા થઈ નાસ્તો કરીને આપણે બેઠા છીએ। બરાબર ને બાળકો, તો ચલો છેલ્લો આપણે જવાબ જોઈએ કે ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે, શેની ટેવની આધારે? અવલોકન, શેની ટેવ બેટા? અવલોકનની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું। બરાબર ને બાળકો, ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું। બરાબર ને બાળ દોસ્તો, તમે બધા મારી સાથે લખ્યું છે, બરાબર ને? તો હવે આપણે અહીંયા સુધીનું રાખીએ, બરાબર? પછીનું જ્યારે આપણે લેક્ચર આવશે ત્યારે આપણે નવો પ્રશ્ન લઈએ। બરાબર ને બાળકો, એક્ઝામ નજીક આવે છે, આજે 27 તારીખ થઈ ગઈ છે, બરાબર ને? તો 3-4 દિવસની હવે વાર છે, તો તમે બધા પરીક્ષાની તૈયારી કરવા લાગજો, બરાબર? પેપર સ્ટાઇલ તમને આપી દીધી છે, આજે રિવિઝન આપણે ચાલુ કરી દીધું છે, એટલે મારી સાથે રિવિઝન રોજ જે હવે કરવાનું છે, સાથે સાથે બુક પેન સાથે રાખવાની અને મારી સાથે જ લખતું રહેવાનું। બરાબર ને બાળકો, અને સાથે હું તમને PDF પણ મોકલતી રહીશ, બરાબર બાળકો? ઓકે, તો તમે આ સુધી મારું જે ચેપ્ટર છે આપણે રિવિઝન કર્યા, બરાબર, તે બદલ ખૂબ ખૂબ તમારો આભાર। તમે આવી જ રીતે બધા જોઈન્ટ થજો, સવારમાં વહેલા થઈને ઉઠીને ફ્રેશ થઈને નાહી ધોઈને નાસ્તો કરીને તાજા માજા થઈને, બરાબર ને બાળકો, રોજે તમે જોઈન્ટ થઈ જજો, બરાબર ને બાળકો? ઓકે, ચલો બધેનું પોતાનું ધ્યાન રાખજો, બધીની તબિયત સંભાળજો, બરાબર ને બાળકો? કારણ કે હવે આપણી એક્ઝામ આવે છે, તો આપણે સારા તંદુરસ્ત રહેવું પડશે ને એક્ઝામ આપવા માટે।
બરાબર ને બાળકો? ઓકે, ચલો બધા રિવિઝન કરજો બાળકો. ઓકે, બાય બાય.